હે ગાઈઝ, વેલકમ યુ ઓલ ઓન અવર યુટ્યુબ ચેનલ જીપીએસસી નેટવર્ક. મિત્રો, ખૂબ જ સરસ એક ગુડ ન્યૂઝ મળી છે કે જીએસએસએસબી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્શન માટેની કુલ 2367 જગ્યાઓ બહાર પડી છે, અને સ્પેશિયલી ફોર ધ સિવિલ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ માટે 67 જગ્યાઓ છે. તો આ 67 જગ્યાઓ માટે કેવી રીતે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી શકાય અને કેવા પ્રકારના ક્વેશ્ચન જે પૂછાય છે એની પ્રિપેરેશન માટે આપણે જે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર છે એનું સોલ્યુશન જોઈશું. આ સોલ્યુશનની અંદરમાં 75 ક્વેશ્ચન છે એ કવર કરેલા છે. બાકી વધેલા 75 ક્વેશ્ચન્સને આપણે ભાગ 2માં કવર કરીશું. અને આ ક્વેશ્ચન પેપરની જે સિરીઝ છે એ છે બી. તો સ્ટાર્ટ કરીએ આપણા ફર્સ્ટ ક્વેશ્ચનથી કે પાર્ટીશન દિવાલની જાડાઈ કેટલી હોવી જોઈએ. તો રાઇટ આન્સર ઇઝ 10 સેન્ટીમીટર. અને જો પાર્ટીશન બોર્ડ સાથે પૂછે તો રાઇટ આન્સર છે 13 સેન્ટીમીટર. રાઈટ, ત્યારબાદ ક્વેશ્ચન છે કે વોટ આર ધ યુઝીસ ઓફ ધ આરસીસી પાઇપ. તો એ વોટર સપ્લાય માટે અને સીવર બંને માટે એ યુઝ થઈ શકે છે, એટલા માટે રાઇટ આન્સર ઇઝ ધ વોટર સપ્લાયસ એન્ડ સીવર. ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ વાય ઇઝ વાલ્વ ઇઝ ચેન્જ. વાલ્વને શા માટે બદલવામાં આવે છે? તો મિત્રો, કોમન સેન્સ છે કે ખરાબ થવાથી, તૂટી જવાથી અથવા તો રિપેર ના થઈ શકતો હોય ત્યારે એને બદલવામાં આવતો હોય છે. તો રાઇટ આન્સર ઇઝ ધી ઉપરના બધા જ. ત્યારબાદ છે કે ઇન વિચ ટ્રેપ ધ વોટર ઇઝ ડિસ્ચાર્જ ઇન ધ વેસ્ટ પાઇપ ઓફ ધ વેસ્ટ વોશ બેસિન ઇઝ ધ રાઇટ આન્સર ઇઝ ફ્લોર ટ્રેપ. ફ્લોર ટ્રેપમાંથી એ ડિસ્ચાર્જ કરી શકાય છે. ત્યારબાદ છે કે હાઉ મેની પર્સન્ટેજ ઓફ કલર પિગમેન્ટ શુડ બી યુઝ ટુ મેક ધ સિમેન્ટ મોર કલરફુલ. તો રાઇટ આન્સર ઇઝ 10%. ત્યારબાદ છે કે ઇન વિચ કલર ઇઝ પાઇપ પીવીસી પાઇપ ઇઝ મેડ. હવે પીવીસી પાઇપ છે એ બ્લેકમાં, વ્હાઇટમાં અને લાઇટ અથવા તો ગ્રે કલરમાં પણ મળે છે. તો રાઇટ આન્સર ઇઝ ઓલ ઓફ ધી એબોવ. તો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ધ સેન્ટર પંચનો પોઈન્ટ એંગલ ખાલી જગ્યા છે. તો એના માટેનો જે એંગલ હોય છે એ 90 ડિગ્રીનો હોય છે. ત્યારબાદ છે કે જોબની અંદર આટા પાડવા માટે શું વપરાય છે? તો જોબની અંદરમાં આટા પાડવા માટે ટેપનો યુઝ થાય છે. તો રાઇટ આન્સર ઇઝ સી. ત્યારબાદ છે કે લાકડાની અંદર ખાચા બનાવવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? તો જે આપણે ખાચા પાડીએ છીએ એને કહીએ છીએ આપણે ગ્રુવિંગ. તો રાઇટ આન્સર ઇઝ ડી. ત્યારબાદ છે કે ફર્સ્ટ ક્લાસ ઇટની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કેટલી હોવી જોઈએ? તો ફર્સ્ટ ક્લાસ બ્રિક માટે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ 400 kg/cm² જેટલી હોવી જોઈએ. અને જો મિનિમમ પૂછવામાં આવે તો હોય છે 100 kg/cm². રાઈટ. ત્યારબાદ ક્વેશ્ચન છે એક મેથેમેટિકલી આપણે રીઝનિંગનો ક્વેશ્ચન છે, તેને આપણે ડાયરેક્ટલી તે આન્સર જોઈ લઈએ. જો તમને જરૂર પડે કે આના સોલ્યુશનની તો મને કમેન્ટ બોક્સની અંદરમાં કમેન્ટ કરીને જણાવો, તો આપણે એના બધા જ જેટલા પણ પેપર છે બધાને આપણે મેથ્સના રીઝનિંગના ક્વેશ્ચનને સોલ્વ કરીશું. બરાબર છે. તો ડાયરેક્ટ અહીંયા આન્સર જોઈએ તો 11માં ક્વેશ્ચન માટે ડાયરેક્ટ આન્સર છે 50. રાઇટ આન્સર ઇઝ સી. અને જો સાઇન 63°7' તો રાઇટ આન્સર ઇઝ 0.4789. ત્યારબાદ ક્વેશ્ચન છે એક વર્તુળનો વ્યાસ 14 સેન્ટીમીટર છે, તો તેના પરિઘ ખાલી જગ્યા સેન્ટીમીટર થશે. તો પરિઘ આપણે વર્તુળ માટે કેટલો થતો હોય મિત્રો? તો 2πr. આર કેટલા છે અહીંયા? તો કે 14 સેન્ટીમીટર છે. તો કેલ્ક્યુલેટ કરવાથી આપણને મળી જશે જવાબ, એ છે 44. બરાબર. તો રાઇટ આન્સર ઇઝ 44 સેન્ટીમીટર. ત્યારબાદ છે કે કાટકોણ ત્રિકોણ ABC માં AB બાજુ અને પાસેની બાજુના ગુણોત્તરને ખાલી જગ્યા કહેવાય. હવે મિત્રો, આપણને કાટકોણ ત્રિકોણ લઈ લઈએ, એને કહી દઈએ AB અને C. તો જે ખૂણો બને છે એની સામેની બાજુ અને પાસેની બાજુની આપણે વાત કરીએ તો એ શું થશે? તો એ થશે 10. તો રાઇટ આન્સર ઇઝ 10 થીટા. ત્યારબાદ છે કે 21 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની પરિમિતિ કેટલી થશે અથવા તો કેટલા સેમી થશે? તો રાઇટ આન્સર ઇઝ, હવે જો પરિમિતિની વાત કરી છે તો 21 સેમી ત્રિજ્યા છે. બરાબર. જે રેડિયસ છે એ 21 સેન્ટીમીટર છે અને પરિમિતિ કીધી છે. પરિમિતિ એટલે 2πr થશે. તો 2πr કરવાથી આપણને આન્સર મળી જશે 132. તો ત્યારબાદ ક્વેશ્ચન છે કે 10 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થનું પૃથ્વી પર વજન કેટલું હશે? હવે મિત્રો, આપણને એક વસ્તુ અહીંયા ખબર હોવી જોઈએ કે 1 kg = 9.81 ન્યૂટન થશે. તો અહીંયા આપણને 10 કિલોગ્રામ કીધું છે,
તો 10 કિલોગ્રામે કેટલા ન્યૂટન થશે? તો ઓબ્વિયસ વસ્તુ છે 98. રાઈટ આન્સર ઇઝ એ. ત્યારબાદ છે કે પ્રવેગનું એકમ શું હોય છે? તો પ્રવેગનું એકમ હોય છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ધ રાઈટ આન્સર ઇઝ સી. ઘર્ષણ બળ કઈ બાબત પર આધાર રાખતું નથી? તો જનરલી મિત્રો, ઘર્ષણ બળ છે પદાર્થના દળ ઉપર આધાર રાખે છે, સપાટીની દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે, બરાબર. અને આપણે વાત કરીએ તો, સોરી, અહીંયા આપણે પદાર્થના ઘર્ષણ ઉપર આધાર નથી રાખતી એની વાત કરીએ છીએ. તો રાઈટ આન્સર ઇઝ પદાર્થના દળ ઉપર. પદાર્થ સંપર્ક સપાટી ઉપરના ક્ષેત્ર ઉપર પણ આધાર રાખે છે અને સપાટીના દ્રવ્યની જાત પણ ઉપર આધાર રાખે છે. અહીંયા આધાર નથી રાખતું એ પૂછેલું છે, એટલા માટે રાઈટ આન્સર ઇઝ એ. ત્યારબાદ છે કે જો બે પુલી વચ્ચેનું અંતર આશરે 10 મીટર કરતાં વધારે હોય તો ખાલી જગ્યા બેલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો, વી બેલ્ટનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી રાઈટ આન્સર ઇઝ ડી. ત્યારબાદ ક્વેશ્ચન છે કે A0 ડ્રોઈંગ શીટની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો હોય છે? તેનો ગુણોત્તર હોય છે 1:√2. તો રાઈટ આન્સર ઇઝ ડી. ત્યારબાદ છે કે ત્રાંસા અક્ષરો કેટલા અંશના ખૂણે લખવામાં આવે છે? તો એ મિત્રો 75 ડિગ્રીના કોણે લખવામાં આવે છે. રાઈટ આન્સર ઇઝ સી. ત્યારબાદ ક્વેશ્ચન છે કે નીચેના કઈ પેન્સિલમાં સખ્ત હાર્ડ હોય છે? તો મિત્રો, રાઈટ આન્સર ઇઝ ડી, 2H. 2H જે પેન્સિલ આવે છે એ હાર્ડ હોય છે. ત્યારબાદ છે કે મેઇન પ્રિન્સિપલ ઓફ સર્વેઇંગ ઇઝ, ધ મેઇન પ્રિન્સિપલ છે ટુ મેઝર ફ્રોમ ધ વોલ ટુ ધ પાર્ટ. રાઈટ આન્સર ઇઝ એ. રાઈટ નાવ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે વોટ ઇઝ ધી હાઇપોટેન્શિયલ અલાઉન્સ પેટર્ન ફોર્મ્યુલા? ઇટ ઇઝ ધી એ, એલ સેક થીટા માઇનસ 1. ત્યારબાદ ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધી ડિટરમાઇન બાય ધ બેન્ચમાર્ક? બેન્ચમાર્કને કઈ રીતે ડિટરમાઇન કરવામાં આવે છે? તો મિત્રો, પ્રોફાઇલ લેવલિંગની અંદરમાં, ટ્રિગ્નોમેટ્રીની અંદરમાં, એટલા માટે ગઈ પરીક્ષાની અંદરમાં આ ક્વેશ્ચનને આપણે કેન્સલ કરી નાખવામાં આવ્યો હતો, પરંતુ એ બેન્ચમાર્ક છે બધી જ મેથડની અંદરમાં યુઝ થતો હોય છે. તો ત્યારબાદ ક્વેશ્ચન છે કે કન્ટુર ઇન્ટરવલ ઇટ ઇઝ પ્રપોર્શનલ ટુ? તો કન્ટુર ઇન્ટરવલ ઇટ ઇઝ પ્રપોર્શનલ ટુ ધ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ ધ સ્કેલ ઓફ ધી મેપ. રાઈટ આન્સર ઇઝ બી. ત્યારબાદ ક્વેશ્ચન છે કે અ કર્વ ઓફ હેવિંગ અ વેરિંગ રેડિયસ ઇન્ટ્રોડ્યુસ બિટવીન અ ટુ બ્રાન્ચિસ ઓફ અ કમ્પાઉન્ડ કર્વ, ઇટ ઇઝ નોન એઝ ધી ટ્રાન્ઝિશન કર્વ. ધ રાઈટ આન્સર ઇઝ એ. ત્યારબાદ છે કે લેવલ ગોઠવ્યા બાદ, અથવા તો આપણે ઇંગ્લિશમાં વાત કરીએ, ધ સ્ટાફ રીડિંગ ટેકન ઓન ધ પોઈન્ટ ઓફ ધ નોન એલિવેશન, ઇટ ઇઝ કોલ્ડ એઝ ધી BS. ધ રાઈટ આન્સર ઇઝ એ. ત્યારબાદ છે કે ઇન લેવલિંગ ધ એરર ડ્યુ ટુ ધ રિફ્રેક્શન, ઇટ ઇઝ ધી કમ્પેન્સેટિંગ. ધ રાઈટ આન્સર ઇઝ સી. રાઈટ સો ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ધ ફર્સ્ટ ઓબ્ઝર્વેશન ટેકન ઓન અ ટર્નિંગ પોઈન્ટ ઇઝ નોન એઝ ધી ફોર સાઇટ. મિત્રો, એ ખાસ મિસ્ટેક થઈ શકે છે. એવું કીધું છે કે ફર્સ્ટ ઓબ્ઝર્વેશન ટેકન ઓન ટર્નિંગ પોઈન્ટ, એટલા માટે આવશે ફોર સાઇટ. રાઈટ આન્સર ઇઝ એ. ત્યારબાદ ક્વેશ્ચન છે કે જો, અથવા તો વોટ ઇઝ ધી વોલ સર્કલ બેરિંગ ઓફ ક્વાડ્રન્ટ બેરિંગ એન, એટલે કે નોર્થ 50 ડિગ્રી 28 મિનિટ વેસ્ટ. ટોટલ આપણે અહીંયા કાઉન્ટ કરીએ તો નોર્થ અને વેસ્ટમાં કેટલા ડિગ્રી આપેલું છે? તો આ એંગલ બને છે 50 ડિગ્રી અને 28 મિનિટનો. તો ક્વાડ્રન્ટ વોલ સર્કલ બેરિંગ કેટલું થશે? તો અહીંથી આપણે 180 થી આ ખૂણો, એટલે કે 360માંથી આપણે આ એંગલને બાદ કરી દઈએ, એટલે આપણો આન્સર મળી જશે. તો આન્સર મળે છે અહીંયા 344 ડિગ્રી અને 32 મિનિટ. રાઈટ આન્સર ઇઝ સી. ત્યારબાદ ક્વેશ્ચન છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ યુઝ ફોર ધ મેઝરમેન્ટ ઓફ એંગલ? તો એંગલ મેઝરમેન્ટ માટે કયા ઇન્સ્ટ્રુમેન્ટને યુઝ થાય છે? તો એના માટેનો આન્સર છે સી, સેક્સ્ટન. ત્યારબાદ છે કે પુલીની પ્રથમ પદ્ધતિમાં 4 પુલી છે, તો તેનો વેગ ગુણોત્તર કેટલો હશે? ધ રાઈટ આન્સર ઇઝ 16. રાઈટ આન્સર ઇઝ બી. ત્યારબાદ છે કે ધ સિમેન્ટ બીકમ્સ યુઝલેસ ઇફ ઇટ ઇઝ એબ્ઝોર્વ ધ મોઇસ્ચર એક્ઝિટ. જો સિમેન્ટનો બિનઉપયોગી બની જશે કે જ્યારે એની અંદરમાં ભેજ છે કેટલા પર્સન્ટેજથી વધી જશે? ધ રાઈટ આન્સર ઇઝ સી, સોરી ડી, 5%. જો 5%થી ભેજ વધી જશે તો સિમેન્ટ છે એ બિનઉપયોગી બની જશે. ત્યારબાદ છે કે વેલ્ડિંગનું ન્યૂનતમ એન્ડ રિટર્ન કેટલું હોવું જોઈએ?
Otherwise, minimum end return of the weld is the 2 times the size of the weld. The right answer is A. Tyarbad question che, ke thanda vataavaran ma, otherwise in cold weather, curing of the concrete should be continue for the 28 days. The right answer is D. Tyarbad question che, the relation between the void ratio and the porosity. It is the N equal to the E divided by 1 plus E. અને જો E ની વાત કરીએ તો E is equal to N divided upon 1 minus N. The right answer is B for this question. ત્યારબાદ છે કે a station having a 2 lines only is called as a crossing station. The right answer is C. ત્યારબાદ છે કે સામાન્ય રીતે વ્હાઇટ વોશિંગ માટે કયો ચૂનો વપરાય છે? તો એના માટે ચૂનો વપરાય છે ફેટ લાઇમ. ધ રાઇટ આન્સર ઇઝ એ. ત્યારબાદ છે કે ધ ક્વોન્ટિટી ઓફ વોટર રિક્વાયર્ડ ફોર ધ ડોમેસ્ટિક યુઝ ઇઝ, તો ઘર વપરાશ માટે પાણીનો જથ્થો કેટલો હોવો જોઈએ? તો એ હોવો જોઈએ એઝ પર ધ IS 135 લિટર પર કેપિટા ડે. ત્યારબાદ છે કે બારીની ફ્રેમના નીચેના મેમ્બરને શું કહેવામાં આવે છે? તો ઓબ્વિયસ વસ્તુ છે કે તેને સીલ કહેવામાં આવે છે. રાઇટ આન્સર ઇઝ સી. ત્યારબાદ છે કે ધ ફોર્મ્યુલા ફોર ધ મિનિમમ ઇસેન્ટ્રિસિટી ઇન ધ કોલમ ઇઝ એઝ પર ધ IS 456. રાઇટ, ઇટ ઇઝ ધ રાઇટ આન્સર ઇઝ સી, એલ બાય 500 પ્લસ ડી બાય 30. ત્યારબાદ છે કે ક્રશિંગ સ્ટ્રેન્થ ઓફ ધ ફર્સ્ટ ક્લાસ બ્રિક શુડ નોટ બી લેસ દેન, ઇટ ઇઝ ધ રાઇટ આન્સર ઇઝ સી, 10.5 ન્યૂટન પર mm square. અને હમણાં જ આપણે જોયું હતું કે જે ફર્સ્ટ ક્લાસ બ્રિક છે એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કેટલી હોવી જોઈએ? તે હતી આપણી 400 kg per cm square, અને મિનિમમ પૂછે તો 100. ત્યારબાદ છે ધ સિમેન્ટ મોર્ટાર મિક્સ જનરલી યુઝ ફોર મેશનરી વર્ક, ઇટ ઇઝ 1:6. ધ રાઇટ આન્સર ઇઝ ડી. ત્યારબાદ છે કે ફોર ટિમ્બર પેન્ટિંગ કોમનલી યુઝ, ઇટ ઇઝ ધી વોટ? તો જનરલી આપણે કેવો યુઝ થતું હોય છે? તો એ થઈ છે વ્હાઇટ લીડ. ધ રાઇટ આન્સર ઇઝ એ. ત્યારબાદ છે કે ઇન હાઉસ ડ્રેનેજ ધ મિનિમમ ગ્રેડિયન્ટ કેપ્ટ ઇઝ, તો હાઉસ ડ્રેનેજમાં કેટલો ગ્રેડિયન્ટ રાખવામાં આવે છે? તો ડી આન્સર રાઇટ છે, 1:400. ત્યારબાદ છે કે ગટરોનો ઢાળ કઈ બાબત ઉપર આધાર રાખે છે? બરાબર છે, રાખે છે એવું કીધું છે આપણા માટે. તો સીવર ડાયામીટર, ડિસ્ચાર્જ સીવર, વેલોસિટી ઓફ ફ્લો, તો ઉપરોક્ત બધા જ સાચા છે, એટલા માટે રાઇટ આન્સર ઇઝ ડી, ઉપરના બધા. બરાબર છે. તો ત્યારબાદ ક્વેશ્ચન છે કે ધ સીવર પાઇપ હેવ ટુ બી ડિઝાઇન એન્ડ ધ ચેક્ડ બાય ધ બોથ મેક્સિમમ એન્ડ ધ મિનિમમ ફ્લો. ધ રાઇટ આન્સર ઇઝ સી. ત્યારબાદ ક્વેશ્ચન છે કે મકાનના કુલ ખર્ચ માટે મજૂરી ખર્ચનો ગુણોત્તર કેટલો રાખવામાં આવે છે? તો મિત્રો, એના માટેનો જે ગુણોત્તર છે એ જનરલી રાખવામાં આવે છે આપણા માટે 1:4. ધ રાઇટ આન્સર ઇઝ સી. ત્યારબાદ છે કે બિલ્ડિંગમાં વિવિધ રૂમની વ્યવસ્થા હોય તે શેના તરીકે ઓળખાય છે? અધરવાઇઝ આપણે ઇંગ્લિશમાં વાત કરીએ, ધ અરેન્જમેન્ટ ઓફ ધ વેરિયસ રૂમ ઇન ધ બિલ્ડિંગ ઇઝ નોન એઝ ધી પ્લાન. ધ રાઇટ આન્સર ઇઝ ડી, પ્લાન. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ધ સ્ટ્રેન્થ ઓફ ધ સિમેન્ટ કોન્ક્રીટ વિથ પેસેજ ઓફ ટાઈમ. જેમ જેમ સમય વધતો જાય છે મિત્રો, એમ કોન્ક્રીટની જે સ્ટ્રેન્થ છે એ વધતી જાય છે, એટલા માટે રાઇટ આન્સર ઇઝ બી. ખાસ નોંધી લેજો કે 3 દિવસના અંતે જે સ્ટ્રેન્થ છે એ 50% ઇન્ક્રીઝ થાય છે, 7 ડેઝના અંતે 70%, અને 28 ડેઝના અંતે ઓલમોસ્ટ 95-100% છે એ સ્ટ્રેન્થ મળી જાય છે. પરંતુ કોઈ કેસની અંદરમાં જો 100%ની વાત કરીએ તો 3 વર્ષ પણ લાગી શકે છે. બરાબર છે. તો આવી નાની મોટી વસ્તુઓ તમારે ખાસ એક્ઝામની અંદરમાં યાદ રાખવી પડશે. ત્યારબાદ ક્વેશ્ચન છે કે ધ મેક્સિમમ શીયર સ્ટ્રેન્થ ઇન અ બીમ રેક્ટેંગલ સેક્શન ઇઝ ગીવન એઝ ધી 1.5 times ધી એવરેજ. ધ રાઇટ આન્સર ઇઝ બી. ત્યારબાદ છે કે બીમમાં ઉદ્ભવતા વિકર્ણ તણાવને અવરોધવા માટે સળિયાને કઈ રીતે વાળવામાં આવે છે? ધ રાઇટ આન્સર ઇઝ સી. ત્યારબાદ ક્વેશ્ચન છે ધ મેક્સિમમ રેશિયો ઓફ ધ સ્પાન ટુ ધ ડેપ્થ ઓફ ધ કેન્ટિલિવર સ્લેબ, ઇટ ઇઝ ધી ડી. ધ રાઇટ આન્સર ઇઝ ડી, 12. હવે જો અહીંયા મિત્રો ખાસ આપણે ઇફેક્ટિવ સ્પાન
ઇફેક્ટિવ ડેપ્થ બાય ધ સ્પાનની વાત કરીએ તો જનરલી એઝ પર ધ IS 456 કેન્ટિલિવર માટે હોય છે 7, સિમ્પલી સપોર્ટેડ બીમ માટે હોય છે 20, અને કન્ટિન્યુઅસ બીમની વાત કરીએ તો એના માટે હોય છે 26. તો આ પણ જરૂરી વસ્તુ આગળ પાછળની યાદ રાખતા જાઓ મિત્રો, જેથી કરીને એક્ઝામમાં ક્યાંય પણથી ક્વેશ્ચન નીકળે તો તમને આવડી શકે. તો ત્યારબાદ ક્વેશ્ચન છે કે આકૃતિમાં દર્શાવેલા RCC રિટેનિંગ દિવાલના એ ભાગને ટેકનિકલી કયા ભાષામાં રૂપમાં કહેવામાં આવે છે? તો મિત્રો, જે એ ભાગ છે એને કહેવામાં આવે છે હિલ સ્લેબ. ધ રાઈટ આન્સર ઇઝ એ, રાઈટ. તો ત્યારબાદ ક્વેશ્ચન છે મિત્રો કે જે રિવેટને ગરમ કરીને જે જગ્યાએ લગાવવાની હોય ત્યાં જળવામાં આવે તેને કેવી રીતે રિવેટ કરવામાં આવે છે? તો એને કરવામાં આવે છે પાવર ડ્રીવન, ફિલ્ડ ડ્રીવન. ધ રાઈટ આન્સર ઇઝ સી. ત્યારબાદ છે કે સિંચાઈ માટેની નહેર સામાન્ય રીતે કઈ રેખા પર નિરૂપવામાં આવે છે? અધરવાઇઝ ઇરિગેશન કેનાર આર જનરલી અલાઈંગ અલોંગ વિથ ધી રિજ લાઇન. ધ રાઈટ આન્સર ઇઝ સી. ત્યારબાદ છે કે વેન ધ કેનાલ એન્ડ ધ ડ્રેનેજ એપ્રોચ ઇચ અધર એટ ધ સેમ લેવલ, ધ સ્ટ્રક્ચર શો પ્રોવાઈડ એટ ધી લેવલ ક્રોસિંગ. ધ રાઈટ આન્સર ઇઝ એ, અ લેવલ ક્રોસિંગ. ત્યારબાદ ક્વેશ્ચન છે કે 80 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ માટે તૈયાર કરવામાં આવેલા રસ્તા માટે ન્યૂનતમ સ્ટોપિંગ સાઇટ ડિસ્ટન્સ એટલે કે સ્ટોપિંગ અંતર કેટલું હોવું જોઈએ? તો એ મિત્રો જનરલી હોવું જોઈએ 60. આન્સર માટે રાઈટ આન્સર છે ડી, 120 મીટર, બરાબર. હવે જો મિત્રો, હાઈવે એન્જિનિયરિંગ માટેના આપણે જે લેક્ચર સિરીઝ છે આપણે સ્ટાર્ટ કરી દીધી છે, RRBJEE રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ માટે, અને આ બધી જે ક્લાસ 1, 2 અને 3 બધા જ માટે ઉપયોગી થઈ શકે એટલા માટે, તો એ લેક્ચર સિરીઝની અંદરમાં આપણે સ્ટોપિંગ સાઇટ ડિસ્ટન્સ શું છે, સાઇટ ડિસ્ટન્સ શું છે, આ બધી જ માહિતી આપણે આપેલી છે. તો એ વિડીયો અચૂક જુઓ. ત્યારબાદ ક્વેશ્ચન છે કે જો પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 4x³ માઇનસ 3x² માઇનસ 6x પ્લસ 32 તો તેનો એક ઉકેલ કેટલો મળશે? તો મિત્રો, આપણે મેં તમને કીધું એ પ્રમાણે જો તમને મેથ્સના રીઝનિંગના વિડીયોની જરૂર હોય તો મને કમેન્ટ બોક્સની અંદર પણ લખીને જણાવો, જેથી કરીને આપણે એના અલગથી વિડીયો બનાવ્યા, બરાબર. અહીંયા આપણે ખાલી સોલ્યુશન જોઈએ તો એનો આન્સર આપણને મળી જશે 61 ક્વેશ્ચન માટે -2. ધ રાઈટ આન્સર ઇઝ સી. ત્યારબાદ છે કે ત્રિકોણમિતિય મુજબ સાઇન એ પ્લસ બી કેટલું થશે? તો એક કોમન ફોર્મ્યુલા છે અને એનો કોમન ફોર્મ્યુલાનો આન્સર છે ડી, સાઇન ઓફ એ ઇન્ટુ કોસ ઓફ બી પ્લસ કોસ ઓફ એ ઇન્ટુ સાઇન ઓફ બી. ત્યારબાદ છે કે કાટખૂણીય કોણ માટેની પાયા ત્રિજ્યા આર હોય, ઊંચાઈ એચ હોય અને ત્રાંસી ઊંચાઈ એલ હોય તો તેની બાહ્ય સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? તો એ મિત્રો ક્ષેત્રફળ થશે πr² + πr² L. ધ રાઈટ આન્સર ઇઝ એ. ત્યારબાદ છે કે જો બે બિંદુઓ એ અને બી વચ્ચે અવરોધો R1, R2, R3 સમાંતર જે રીતે જોડવામાં આવે તો બિંદુ એ અને બી વચ્ચેનો સમકક્ષ અવરોધ કેટલો થશે? તો મિત્રો, આ 12 સાયન્સનો ક્વેશ્ચન છે, કોમન છે કે સી 1/R = 1/R1 + 1/R2 + 1/R3. ત્યારબાદ ક્વેશ્ચન છે કે કયા તાપમાન માટે ફેરેનહીટ અને સેન્ટીગ્રેડ તાપમાન જે છે એ સમાન હોય છે? તો એ -40°C એ સમાન હોય છે. ધ રાઈટ આન્સર ઇઝ બી. ત્યારબાદ છે કે જો એક કારને 5 કિલોમીટરનું અંતર કાપવા માટે 5 મિનિટનો ટાઈમ લાગે છે તો કારનો સરેરાશ વેગ કેટલો હશે? તો મિત્રો, કોમન સેન્સ છે અહીંયા કે 5 કિલોમીટરમાં છે અને 5 મિનિટમાં છે, બરાબર. અને આન્સર આપેલા છે કિલોમીટર પર કલાકના રૂપિયા. તો અહીંયા પહેલાં આપણે એક યુનિટમાં કન્વર્ટ કરી નાખીએ 5 કિલોમીટર, બરાબર, અને ટાઈમ લાગે છે 5 મિનિટનો, એટલે 5/60. તો 5 5 કેન્સલ થઈ જશે તો આન્સર મળશે 60 કિલોમીટર પર અવર. ધ રાઈટ આન્સર ઇઝ સી. ત્યારબાદ છે કે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા કયા પ્રકારની ઉર્જા છે? તો એ મિત્રો મિકેનિકલ એનર્જીની એક જ ઉર્જા છે, એટલે કે એનર્જી છે. ધ રાઈટ આન્સર ઇઝ ડી. ત્યારબાદ છે કે સ્પ્રિંગ બેલેન્સ ઇઝ યુઝ ટુ મેઝર ધ વેટ. ધ રાઈટ આન્સર ઇઝ સી. ત્યારબાદ છે કે નીચેનામાંથી કઈ પેન્સિલ મૃદુ રેખા દોરવા માટે વપરાય છે? તો રાઈટ આન્સર ઇઝ અહીંયા આપણને મળશે 2B. ધ રાઈટ આન્સર ઇઝ એ. ત્યારબાદ છે કે કેડ વાપરવા માટે નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમની જરૂર હોય છે? તો ડોઝ, લિનક્સ અથવા વિન્ડોઝ,
કોઈ પણ જે ઓએસ છે આપણે યુઝ કરી શકાય છે, એટલા માટે રાઇટ આન્સર ઇઝ ડી, ઉપરના તમામ. ત્યારબાદ છે કે નીચેનામાંથી કયું સાધન 90 ડિગ્રીના ખૂણો દોરવામાં માટે વપરાય છે. તો કયો જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, તો સાધન છે વપરાય છે, તો એ વપરાય છે પ્રોટેક્ટ. ધ રાઇટ આન્સર ઇઝ બી. પછી છે કે આઇસોમેટ્રિક ડ્રોઈંગમાં વર્તુળ કેવું હોય દેખાય છે. જો મિત્રો, આઇસોમેટ્રિક ડ્રોઈંગની અંદરમાં જે વર્તુળ હોય છે એ ઇલિપ્સ, એટલે કે રાઇટ આન્સર ઇઝ બી, ઇલિપ્સના રૂપમાં દેખાય છે. ઘણા લોકો અહીંયા પેરાબોલા લખે છે, પણ પેરાબોલા નહીં, ઇલિપ્સના ફોર્મમાં દેખાય છે. ત્યારબાદ ક્વેશ્ચન છે કે આરસપાણની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી હોય છે. તો આરસપાણની જે સ્પેસિફિક ગ્રેવિટી છે હોય છે 2.72. ત્યારબાદ છે કે બાંધકામની ઈંટોનું પ્રમાણિત માપ કેટલું હોવું જોઈએ. અધર સ્ટાન્ડર્ડ સાઇઝ ઓફ ધ મેસનરી બ્રિક, ઇટ ઇઝ 19x9x9 cm. સો દેટ ધ આન્સર ઇઝ સી. ત્યારબાદ જે લાસ્ટ ક્વેશ્ચન છે આજની સિરીઝનું, એ છે જો પ્રથમ મંજિલની ઊંચાઈ, ત્યાં થોડોક મિસ્ટેક છે થોડીક લેંગ્વેજની અંદરમાં, ગુજરાતીમાં, ઇંગ્લિશમાં આપણે રીડ કરીએ, તો ઇફ ધ હાઇટ ઓફ ધ ફર્સ્ટ સ્ટોરી ઓફ ધ બિલ્ડિંગ ઇટ ઇઝ 3.2 મીટર એન્ડ ધ રાઇઝ ઓફ ધ સ્ટેર ઇઝ 130 mm, ધ નંબર ઓફ થ્રેડ ઇટ ઇઝ રિક્વાયર્ડ ઇટ ઇઝ કેલ્ક્યુલેટેડ બાય એન્ડ ધ આન્સર વુડ બી ધ 24. રાઇટ આન્સર ઇઝ બી. તો મિત્રો, આ તો આપણા ફર્સ્ટ 75 ક્વેશ્ચનનો. આવનારા જે 75 ક્વેશ્ચન્સનો જે વિડીયો છે એ ટૂંક સમયની અંદરમાં આપણે પબ્લિશ કરીશું. તો જોતા રહો જીપીએસસી નેટવર્ક, અને તમારા મિત્રોની અંદરમાં બને એટલું, મેક્સિમમ એટલું આપણને આ વિડીયોઝ અને આ જે આપણી ચેનલના જે વિડીયોઝ છે ને શેર કરો, જેથી કરીને દરેક લોકો સુધી પહોંચે અને એ ફ્રી ઓફ કોચિંગ આ સુવિધાનો લાભ મેળવી શકે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો ગાઈઝ.